ખબર પડી ગઈ કે રાજાની સભામાં એ ધ્રુવને આ રીતનું અપમાન થઈ ગયું છે. દાસી ધ્રુવની મા પાસે જઈને આ બધા સમાચાર આપે છે. ધ્રુવ ગયો છે નિરાશ થઈ અને માની પાસે રડવા માંડ્યો છે. દાસી આવી અને ધ્રુવની બધી વાત કરી છે. રાજાએ આનું અપમાન કર્યું છે. બેટા તને શું માં રાજાએ મને કીધું બેસાડવા માટે જતા હતા, પણ અપરમાએ એમ કીધું કે મારા પેટે જન્મ લેવો પડશે અને એના માટે તારે જપ કરવું પડશે. અને ત્યારે જ રાજાના ખોળામાં બેસી શકાય. અને આ માં છે ધ્રુવની માં ઘણી ખુશ થઈ કે બેટા હા આપણા વળવા હોય પણ સ્વયંભો મનુએ જો તપ કર્યું છે, ભગવાનની પ્રાપ્તિ કરી છે. તો તપ તો ક્ષત્રિયોનો ધર્મ છે, તપ કરી તો જ કે ભગવાનની પ્રાપ્તિ થાય, તો જ રાજની પ્રાપ્તિ થાય. મારા દીકરા તપ કરવા જવું પડે એમાં શું, તો તપ તો કરાય. તો બેટા તું તપ કરવા જવા માટેની તૈયારી કર. આવી કઈ માં હોય બોલો એ 5 વર્ષના ધ્રુવને તપ કરવા માટે મોકલે? આપણે છોકરો બીજા ચોથામાં પાંચમાં ભણતો હોય ને તરત જ માથે હાથ ફેરીને કે મારા દીકરાને ડોક્ટર બનાવી, મારા ડોક્ટરને બેરિસ્ટર બનાવી, વકીલાત બનાવી, વકીલ બનાવી. કોઈમાં એમ નથી વિચારતી કે જગતનું કલ્યાણ કરી, બધાનું કલ્યાણ કરે, એવો સારો માણસ બનાવે. કારણ કે આપણી ઈચ્છાઓનો એ અંત નથી. આપણે ઘણી બધી ઈચ્છાઓ ની આશાઓ બીજા પાસે રાખી. એક માએ તંતોર મહેનત કરી, એનો પતિ ગુજરી ગયો તો મા અને દીકરો ભાઈ એક જ હતા. અને ભણેલી ગણેલી માં હતી એટલે અનેક જગ્યાએ નોકરી કરવા માટે જાય. ઘણા ટ્રસ્ટોમાં હાજરી આપીએ, ઘણા ટ્રસ્ટોની સભ્ય હતી. અને દીકરાને છોડી અને એને એમ થયું ભણાવી ગણાવીને મોટો કરવું તો પછી મહાન માણસ થાય અને રૂપિયા કમાઈ મંદી. છોકરાને ખૂબ ભણાવ્યો, ભણાવી ગયો પછી તો છોકરો ગયો અમેરિકા અને સમય જતો ગયો. હવે મા બાળપણથી જ છોકરાને છોડીને જતી હતી, ઘોડિયા ઘરમાં મૂકીને જાય અને સંભાળવાનું કામ એને રાખેલી બાઈ કરે, એને દૂધ પાડવાનું કામ રાખેલી બાઈ કરે. તો આ છોકરો એની માને ઓળખતો નહોતો. છોકરાની માનું મૃત્યુ થયું. છોકરાને આથી સંદેશા દ્વારા કહેવામાં આવ્યું કે ભાઈ તારી માનો દાખલ કરી છે દવાખાનામાં. તો કે ભાઈ એને સારા સારા દવાખાનામાં દાખલ કરજો, એમાં રાખજો, જેટલો ખર્ચો થાય છે એટલો હું આપીશ, પણ મને અહીંયા આવવાનો ટાઈમ નથી. બીજો સંદેશો કે તારી માનો મૃત્યુ થયું છે. છોકરો કે પણ મારી પાસે સમય નથી, તમારે જે ખર્ચ થાય એમ ભોગવવા ત્યાં છું. એને ચોખ્ખું ઘી લઈ અને એની ચિતામાં રાખજો અને ચિતા માટે એને ચંદનના લાકડાથી ચિંતા બનાવજો, એમાં મારી માને આજને દાહ દેજો, પણ મને ત્યાં આવવાનો ટાઈમ નથી. દીકરો નો આવ્યો, એમ એમ સમય જતો ગયો. જે બેને આ છોકરાની સંભાળ રાખી હતી એનું જાવું બેન. અને એ ડોસીનું મૃત્યુ તો તરત સંદેશો દીધો. સંદેશ દીધો એટલે ગામના હાચા માણસો હોય ને, બીજા જેને ખબર નહોતી, ઉપર છબી ખબર હતી એ કે ફલાણા ભાઈના ઘરકામ કરતા એને જ ઘર સંભાળ્યું છે, હજી એના મકાનમાં બેન રહીએ છે. તો આપણે એ ભાઈને એમ કે સંદેશો આપી તો એ આવે. જેને ખબર નહોતી બોલ્યા કે માની ક્રિયામાં નથી આવ્યો, તો આ ડોસીની ક્રિયામાં એ શું આવે. પણ જે વડીલો હતા એને ખબર હતી કે ના એ આવશે.
કારણ કે વડીલોને ખબર હતી કે આ દીકરાનો ઉછેર કેવી રીતના થયો. સંદેશો દીધો અને તરત જ એ સોય સો કામ છોડી અને દીકરો આ કામવાળીની સ્મશાન યાત્રામાં હાજર થયો. છોકરાને સવાલ થયો કે આમ કેમ? એટલે વડીલોએ કીધું કે માએ તો ખાલી જન્મ દઈને એને મોકલી દીધો, પણ એને દૂધ પાવા વાળી આ દાસી હતી કામવાળી, એનું રક્ષણ એનું પાલન છે લાલન પાલન છે એ કામવાળીએ કર્યું હતું, એની માએ કર્યું જ નહોતું. એની માની એટલી જ ખબર હતી કે મેં છોકરાને જન્મ દીધો, બાકી એ તો નોકરી જ કરતી હતી. તો મારા બહેનો, આ દુનિયામાં આ સમયમાં ઘણા કુટુંબની દશા આવી છે. ખબર જ નથી છોકરાના સંસ્કાર શું કહેવાય. એમ કોળિયા ઘરમાં મૂકી દઈએ, 10-20 રૂપિયા દઈ દઈએ, ગાલ્યો દૂધની બોટલ મધામાં ભલે જોઈ શકે, પછી આપણે આમ કે અમારી કોઈ હંફા રહેતું નથી. વૃદ્ધાશ્રમ એના જ ઉભરાના જ નગર, દીકરો કોઈ માને બાપને મૂકવા જાય, કોઈ બી દીકરો એ મા બાપને મૂકવા જાય જ ને, હું તો એમ માનું છું. પણ આ વસ્તુ એના સંસ્કાર જે છે એ દીકરાને આપણે આપ્યા જ નથી, આપણે એની પાછળ સમય બગાડ્યો જ નથી. અને એ છોકરાએ એ કામવાળી જે બેન હતી, જેને જેનો ઉછેર કર્યો હતો, સંસ્કાર વાઇપા હતા, જેનું દૂધ પીધું હતું, એનો અગ્નિ સંસ્કાર કર્યો, એની ઉત્તર ક્રિયા પણ તેમને કરી, એટલે જ રાજા રજવાડાઓને સ્ત્રીઓ ચોખ્ખી મનાઈ કરતી કે મારા સંતાનને કોઈ દિવસ કોઈનું દૂધ પાવાનું નથી. રાણીનું દૂધ કુવો છે ને, રાણીનું દૂધ પીએ, અને એટલે એના વખાણ કરીએ છીએ. અને આપણે તો કે હારા માં ઊંચા ફેટવાનું લઈ લે, એટલે બે હમણો ઠપકાય તો થાય તો પાકા જેવો. વૈજ્ઞાનિકોએ નક્કી કરેલું છે દેશી ગાય હોય અને જર્સી ગાય હોય એના ગાયના દૂધમાં ફેર છે. એમાં ગાયના દૂધમાં, ભેંસના દૂધમાં, બકરીના દૂધના ગુણમાં ફેર છે. આપણે કહીએ ને આ બધા માણસ છે, બધા માણસનું લોહી એક છે, પણ લોહીના ગુણમાં ફેર હોય એ વિજ્ઞાન નક્કી ન કરી શકે. લોહીના ગુણમાં જે નક્કી કર્યું છે હજી સુધી વિજ્ઞાન ત્યાં પહોંચી શક્યું નથી. લોહીનો ગુણ, લોહી કલરનો લાલ છે એટલું જ વિજ્ઞાન નક્કી કરી શકે કે એ બી સી ને ઓ ગ્રુપનું છે, એટલું વિજ્ઞાને નક્કી કર્યું છે. પણ લોહીમાં કેવો ગુણ છે એ આપણા સંસ્કારો નક્કી કરી શકે. Oh,
સમાજમાં એવી દશા થઈ ગઈ છે કે મોટા શહેરોમાં પશ્ચિમી દેશથી આપણો વ્યવહાર વધી ગયો. અમેરિકા લંડનની વાતો શેરી અને ચોકે સંભળાય છે બરાબર. એટલે સંસ્કૃતિની ભેળસેળ થઈ ગઈ. એ રીતે આપણે રહેવાનું, કરવાનું, ખાવાનું, પીવાનું, બેવા ઉઠવાનું પશ્ચિમી સંસ્કૃતિ જેવું થઈ ગયું. એનાથી સંસ્કારોને આપણે લુપ્ત કરતા જાય છે. પણ સૂર્ય પૂર્વમાં જ ઉગે છે, પશ્ચિમમાં તો અસ્ત થઈ જાય છે. ભારતમાં જેમ પશ્ચિમી સંસ્કૃતિ આવી એમ સંસ્કારો લુપ્ત થઈ ગયા, આત્મતા ગયા. તો ધ્રુવની માં સુનીતિ કે છે ભેગા તો તપ કરવા માટે જાય છે. તો ઘણું બધું તારે બે દીકરા મારા સહન કરજે. કોઈ સાધુ મળે, બ્રાહ્મણ મળે તો એની પાસે એને વંદન કરજે, એની સેવા કરજે. એ કાંઈ જે ઉપદેશ આપે એ પ્રમાણે તું તપ કરજે અને ગ્રહણ કરજે. અને આપણે છોકરાને ઈચ્છો નાખતા હોય તો તરત એમ કે હોઈ જા, મારો રોયો હોતો નથી, બાવો આવ્યો. પેલા એમ કે હું નાનો હતો કે મારી મારી હવે ખેતી બાવો આવ્યો હોઈ જાય તો એ બીજા બાવન દેખે શું થાય પડશે ને. મોટો ધોક્યો દેખે ત્યાં મને ભાગવાના માતવા એવો લાગે. એટલે સંસ્કારોનું ચિંતન એવું કરવામાં આવે કે જેનાથી વડીલોએ વડીલોએ રડવું ન પડે, આંસુ લૂંટે એવું ચિંતન થાય. આવું સરસ સુનિધિમાં એમને ઉપદેશ આપ્યો છે. ધ્રુવ ત્યાંથી નીકળો છે, પગે લાગ્યો છે અને નારદજીની પરીક્ષા કરે કે બેટા તું ક્ષત્રિયોનો દીકરો છે, હજી નાનો છે, જંગલમાં જાય છે તપ કરવા માટે. પણ તપ કરવું ઘણું કઠણ છે, ત્યાં અનેક પશુઓ હશે, એ તને હેરાન કરશે, તને પરેશાન કરશે. અમુક જગ્યાએ ફળ નહીં મળે, જળ નહીં મળે તો નાની ઉંમરમાં તો તપશ્ચર્યા કેવી રીતના કરી. ધ્રુવની પરીક્ષા કરે છે, મારા દીકરા હજારો વર્ષ સુધી એ ઋષિ મુનિઓ તપશ્ચર્યા કરે છે છતાં ઈશ્વર મળતા નથી, તો તારે તો હજી રમવાનો સમય છે, રમવાની ઉંમર છે. મારા દીકરા ક્ષત્રિય ઉઠીને આવી હાથ ન કરાય માટે તું ઘરે જા અને રાજા પાસે જાય, ફરી પાછો જાય. આમ ઘણી રીતે નારદજી ધ્રુવને સમજાવે. ગુરુદેવ તમે જે કહો છે પણ મારી મારે મને આશીર્વાદ આપ્યા. ઈશ્વરનું ભજન જંગલમાં જે એને કરશે તો તમે ચોક્કસ પરમાત્માના દર્શન કરશે. અને નારદજી અમારા દાદાઓએ પણ ભગવાનનું ભજન કરી અને રાજ્ય ધોરા સંભાળી હતી, તો મારે કોઈ પણ પ્રકારે ભગવાનનું ભજન અને તપ કરવા માટે જવાનું છે. આમ નારદજીને ધ્રુવ કુમારે કહી દીધું. અર્થ સાધયાની મેં જે નક્કી કર્યું છે એની સાધના કરવા માટે હું જાઉં છું. માટે નારદજી હવે હું એ પાછો ફરવાનો જ નથી, મારી માયા માટે બોધા આપ્યો છે, મારે તપ કરવા માટે જાઉં છું.
નારદજીએ જોયું છે દ્રાટ નિશ્ચય થઈ ગયો. નારદજી ફરી પાછું યાદ કરે છે ધ્રુવ તારું કોઈ અપમાન કેવું લાગે. ધ્રુવ જવાબ આપે છે મારા સદભાગ્ય છે કે મને મારી માયા પ્રભુ તરફ વાળ્યો. મારી માયે તો ભક્તિ કરવાનું કીધું છે માટે નારદજી તમે મને આશીર્વાદ આપો મારે શું કરવું જોઈએ. નારદજી કહે છે ધ્રુવ તું મધુવનમાં જા ત્યાં નારાયણ સદાને માટે રહે છે. નારાયણ ત્યાં વાસ છે. ઓમ નમો ભગવતે વાસુદેવ ના જાપ કરજે ચોક્કસ તને નારાયણના દર્શન થશે થશે. અને તસે નારદજીએ જોયું કે આ બાળક છે અડગ નિશ્ચય વાળો થઈ ગયો હવે પાછો ભરવાનો જ નથી. એટલે એને મંત્ર આપ્યો મેલું તો ભજન ગાવું બોલવું સહેલું છે પણ આ બધી વસ્તુ બહુ કઠિન છે. મેરો પર્વત ડગેની અને મને ડગેની ને ભક્તિ કરવી અતિ કઠિન વસ્તુ છે. એ તો ધ્રુવ કુમાર જેવા જ કરી શકે. કારણ ધ્રુવ ક્ષત્રિય છે દ્રઢ નિશ્ચય કરેલો છે અને નારદજી જેવા ગુરુ મળી ગયા ધ્રુવ ચાલ્યો જાય છે. અને એ પ્રમાણે માતાના સંસ્કારો એ દીપાવવા માટે જાય છે. તત્ર તાપગતમ પત્રમ તે યમુના સતમ સુધી પુણ્યમ મધુવનમ યત્ર સ્નાતમ નિત્યદા હરિ. નારદજી સમજી ગયા આ દીકરો હવે પાછો નહીં પડે માટે નક્કી કરી અને ધ્રુવને કીધું તું મધુવનમાં જા જ્યાં સદાને માટે નારાયણ રહે છે તો નારાયણ તને જલ્દી પ્રસન્ન થશે. નારદજી ભક્તિ કેમ કરવી કે 5 વર્ષના બાળકને નારદજી શીખવે છે. બેટા તારે દરરોજ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું, સવાર બપોર સાંજે સ્નાન કરવાનું, સર્વદેવોને નમસ્કાર કરવાના, દ્રઢ આસન બેસવું, પ્રાણાયામ કરવા અને ધીમે ધીમે કરી
તાર મન એકાગ્ર બનશે. એટલે 5 વર્ષના બાળકને શું ખબર હોય કે ભગવાન કેવા છે? Thank you.